निष्ठा लोकसभा चूंटनी निर्धारित समय वर्ष 2009 में योजा के वहली ए विषय चर्चा गरमाटो भारे छे। जो के कांग्रेस प्रमुख सोनिया गांधीए वारंवार वहली चूंटनी योजवानी शक्यता ने नकारी छे अने भाजप नेता लालकृष्ण अडवाणी चालू वर्षे ज लोकसभा चूंटनी योजाशे एवं वारंवार कहता रहा छे। राजनेताओनी विश्वसनीयतानी हवे कसोटी छे। सोनिया जी कई इंदिरा जी नथी चूंटनी वहली आपवाथी फायदो थतो होय तो कोईपण सत्तारूढ़ पक्ष के मोर्चो ए माटेनी तकजती करे नहीं। जो कि इमरजन्सी पछी तत्कालीन वडाप्रधान श्रीमती गांधीए 1977 में विजयनी अपेक्षाए लोकसभानी चूंटणी आपी त्यारे एमनो कारमो पराजय थयो हतो। हजू मे 2004 में वहेली चूंटणी योजी नाखवानी वाजपेयी सरकारनी वेतरण ऊंधी पड़वाना ताजा अनुभव पछी सोनिया गांधी छास पण फूकीने पीवानी स्थितिमां ज होय એ સ્વાભાવિક છે। વાસ્તવમાં વિપક્ષી મોરચો એનડીએ અને સત્તારૂઢ મોરચો યુપીએ લોકસભાની ચૂંટણી માટે પોતાની કેડર્સને સજ્જ બનાવવાની તૈયારીમાં તો છે જ। લોકપ્રિય અને ખેડૂતરંજક બજેટ આપ્યા પછી કોંગ્રેસ એને ચૂંટણીને નામે વટાવી લેવાની કોશિશ ના કરે તો જ નવાય। વડાપ્રધાન થવાની ઉત્સુકતા ધરાવતા અડવાણીને गमे त्यारे चूंटणी आवी पड़े तो जीती लेवानी वृत्ति प्रवृत्ति होय ए स्वाभाविक छे। जो के देशनो मतदार कोना पल्लामां बेसवानुं पसंद करशे ए कहेवुं अत्यारे तो अकळ होवाना कारणे डाबेरी मोर्चाना आक्रमक वलणथी त्रस्त कोंग्रेस आ पार के पहले पारनो निर्णय करती नथी। मंगळवारे पक्षनो संसदीय पाखनो બેઠકમાં કોંગ્રેસ અને યુપીએના અધ્યક્ષા સોનિયાએ લોકસભાની વચગાળાની ચૂંટણીનો સાફ ઇન્કાર કર્યો હતો। મનમોહનસિંહની સરકાર એની 5 વર્ષની મુદત પૂરી કરે એવી શ્રદ્ધા પણ શ્રીમતી ગાંધીએ વ્યક્ત કરી છે। અડવાણી તો કેન્દ્રમાં યુપીએ સરકાર રચાય ત્યારથી એ તૂટી પડશે એવી ભવિષ્યવાણી કરતા રહ્યા છે। એમની ભવિષ્યવાણી હજુ સાચી પડી નથી છતાં તેમણે પક્ષના કાર્યકરોના મનોબળને ટકાવી રાખવા માટે એનું રટણ ચાલુ રાખ્યું છે। ચૂંટણી ક્યારે યોજવી અથવા પાછી ઠેલવી એ વિશે રાજનેતાઓ અને શાસકો કાયમ પોતાના તરભાણા ભરવાની વેતરણમાં જ રહે છે। બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા પછી વાજપેયીએ જેમને દુર્ગા કહ્યા હતા એ વડાપ્રધાન ઇન્દિરાજીએ લોકસભાની ચૂંટણી જાહેર કરીને સામ્યવાદી કાંક ગોળીના ટેકે સરકાર ચલાવવાની વિવશતામાંથી મુક્તિ મેળવી હતી। વાજપેયી સરકારે પણ પોતાની જ કુંભકર્ણ નીતિને કારણે કારગીલ ટેકરીઓ પર પાકિસ્તાનીઓએ કબજો જમાવ્યો હોવાની હકીકત છતાં કારગીલ યુદ્ધમાં વિજય મેળવ્યાના મુદ્દે જ 1999ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવીને છેક મે 2004 સુધી રાજ કર્યું હતું। હવે સોનિયા ગાંધીના વડપણવાળી યુપીએ સમક્ષ લોકસભાનું વેળાસર વિસર્જન કરીને ચૂંટણી જાહેર કરવાનો વિકલ્પ છે। જો કે તેમને લોકસભાની ચૂંટણી જીતી લેવાની શ્રદ્ધા હજુ બેસતી નથી એટલે વચગાળાની ચૂંટણીનો જુગાર ખેલવામાં દ્વિધા અનુભવાય છે। જરૂરી નથી કે સોનિયાએ પક્ષના સાંસદોની બેઠકમાં ચૂંટણી તો નિર્ધારિત સમયે જ યોજાશે એવું કહ્યું એટલે એ મુજબ જ વર્તશે। કાળ ઉઠીને માહોલ કોંગ્રેસ માટે અનુકૂળ જો જણાય તો ઓચિંતી ચૂંટણી આવી પણ પડે। લોકસભાની ચૂંટણીની કવાયત પૂર્વે કોંગ્રેસ અને ભાજપ બેઉને માટે રિહર્સલ ભરી વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું કામ બાકી છે। તેમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ